શિવાલ ગોયલની પાનોલી ઇન્ટરમીડિયેટર અને પાન ડ્રગ કંપની આ તમામ કંપનીઓને ક્લોઝર નોટિસ મળતા ઉદ્યોગપતિઓમાં હવે ફફડાટ. પાનોલી ઇન્ટરમીડિયેટર અને પાન ડ્રગ કંપની उमेश मोदी जैतिक इंटरमीडिएटर ऋषिकेश ठाकुर लिंक फार्मा राकेश पटेल मेघा डाइकेम राहुल जैन आर्क इंडस्ट्रीज तो तखत सिंह गोहिल शक्ति एमोनिया રવિ ફોન લાઇન પર જોડાયા છે. રવિ, કેટલીક કંપનીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને હવે કંપનીઓના જે ઉદ્યોગપતિઓ છે તે તમામ ફફડાટમાં, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે ખ્યાતિ તો જે રીતના જીપીસીબી દ્વારા નંદેશ્રી જીઆઈડીસીના જે કંપનીઓ મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા, સૌપ્રથમ તેમના જે કાસ્ટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ રિજેક્ટ થતાની સાથે જ જીપીસીબી ના અધિકારીએ 8 જેટલી નંદેશ્રી જીઆઈડીસીની જે કંપનીઓ છે તેને ક્લોઝર નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે અને ક્લોઝર નોટિસ આપી પણ દીધી છે અને તેમને દંડ પણ ફટકારવામાં આવનાર છે. અત્યારે તેમની પાસેથી ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે કે આ જે પ્રતિબંધિત કેમિકલ છે તે કેમ વાપરવામાં આવતું હતું અને કેમ ડાયરેક્ટલી ટ્રીટમેન્ટ કર્યા વગર મિની નદીમાં છોડી મૂકવામાં આવતું હતું. મહત્વની બાબત છે કે અવારનવાર નંદેશ્રી ગામના લોકો દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે કેમિકલ ના જે ઉદ્યોગો છે તેમના દ્વારા કેમિકલયુક્ત પાણી સીધા જ મિની નદીમાં અને ભૂગર્ભમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળ પણ લાલ થઈ ગયું છે. તેના કારણે જીપીસીબી દ્વારા નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી અને નમૂના હવે રિજેક્ટ થયા બાદ આજે 8 જેટલી કંપનીઓ છે તેમને ક્લોઝર નોટિસ આપતા અન્ય કેમિકલ ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. ચોક્કસથી વડોદરામાં નંદેશ્રી એ કેમિકલ હબ છે અને ત્યારે ત્યાં કેમિકલના જે લોકો પાણી છે તે ડાયરેક્ટ ન છોડી દે તેનું જીપીસીબી ધ્યાન રાખતી હોય છે, પરંતુ આવા લોકો ભૂગર્ભમાં લાઈન નાખીને ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ જે કેમિકલયુક્ત પાણી છે તે નદીમાં છોડી દેતા હોય છે અને હવે જ્યારે જીપીસીબીએ કાર્યવાહી કરી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પ્રકારની પ્રથા બંધ થશે કે પછી હજુ પણ અન્ય કંપનીના સંચાલકો પણ આ રીતે પાણી છોડતા રહેશે? જી આભાર આપનો તમામ માહિતી બદલ.